જીવડા છે જીવડા ચોરી ન કરી અને તેને વગડામાં વાસ કર્યો. પછી જે જીવડા છે એ એની પત્નીને કહે છે કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ લોકોને કોઈ મારા ઘરમાંથી બહાર નહીં કાઢે. ત્યારે એની પત્ની કહે છે કે તો વાડીએ જાવ હોય તો જાજો પણ હું પાછું દેવા નહીં આવું. ત્યાર પછી જીવડા છે એ પોતે ત્યાં વાડીએ રહેવા માટે જતો રહે છે. માગસર મહિનો બેઠો, બહુ જ ટાઢ પડતી હતી. એક રાત જીવરાજ ખાટલામાં પડ્યો પડ્યો અંધારામાં તાકી રહ્યો હતો. તેણે વાવેલા એરંડા મોટા ઝાડ જેવા થઈ ગયા હતા. ચાર હજુ કાપવા જેવી થઈ ન હતી. વાવવા ખાતર વાવેલા એરંડાના પાન બળદોને નીરવા થતા હતા. જીવરાજને એકાએક એમ લાગ્યું કે જાણે કશું સળવળાટ થાય છે. જાનવર હશે કે શું? પણ તેણે બેઠા થઈને જોયું તો જાનવર નહોતું, કોઈ માણસ એરંડાના પાન તોડી ગયો હતો. જીવરાજને લોહી ભળી ગયું. તેણે વિચાર કર્યો, આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો બળદ શું ખાશે? લોહી પાણી એક કર્યા છે ત્યારે એરડા ઉછેર્યા છે. એક વખત અચાનક જ માગસર મહિનાની રાત હોય છે અને તે પોતે ખેતરમાં સૂતો હોય છે ત્યારે અચાનક તેને કંઈક અવાજ આવે છે અને એ પોતે જોવે છે કે કોણ છે. કોઈક એરડાના પાન છે એ તોડે છે. જો એ પાન કોઈ બીજું તોડી જશે તો મારા બળદ છે એ શું ખાશે? આમ વિચારીને જીવરાજ લાકડી લઈને ઊભો થયો. પણ બીજી જ પળે તેને વિચાર આવી ગયો, બિચારો કોઈ દુઃખી માણસ હશે, મારી જેમ એ પણ પોતાના ઢોરને જીવની જેમ જીવ જાળવતો હશે, હું ક્યાં જઈશ તો તે ભાગી જશે. બીજી બાજુ જીવરાજ એને ન પડકારે પોતાના ન પડકારે તો પણ એ રોજ રોજ ભેળાણ કરે. જીવરાજ મૂંઝાઈ ગયો. એક તરફ પોતાના બળદને, બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર. ઘણી ગાળ માથાના અંતે જીવરાજે લાકડી મૂકી દીધી હશે. સૌ પોતપોતાના કર્મ લઈને આવ્યા છે. જેને જે ભાગ્ય ભાગ્યમાં લખ્યો છે એ મળશે. અને કાલ કોણે જોયું છે? આમ વિચારી અને તે પોતે લાકડી મૂકી દે છે અને પછી વિચારે ચડી જાય છે. જાણે કશું જોયું જ ન હોય તેમ માથા લગી ગોરું તાણીને તે સૂઈ જાય છે. એરડાના પાન તૂટવાનો અવાજ આવતા રહ્યો. આ તૂટના જવાનો પગરવો પણ જીવરાજે સાંભળ્યો. જીવરાજને ઊંઘ ન આવ્યો. અંતે પેલા માણસ વિશે વિચાર આવતા હતા. કોણ હશે? કેટલો દુખ્યો હશે? એકાએક જીવરાજને એવું લાગ્યું કે કોઈ પોતાની છાપરી તરફ આવી રહ્યું છે. જરાક ગોદડું હટાવીને જોયું તો આંખો પાસે આવી ગઈ હતી. તેને ખભે નાનકડો કોથળો હતો. કપાયેલું ઝાડ તૂટી પડે તેમ જીવરાજના પગમાં પડી ગયો. જીવરાજ બાપા મને માફ કરો, મેં તમારી ચોરી કરી છે. ત્યારે જીવરાજ અવાજ કાપી ગયો કે કેસા ભગત દીકરો વેલજી હતો. તેને વેલજીનું માથું ઊંચું કરતા કહ્યું, શેની ચોરી કરી છે? મારે કશું ચોરાયું નથી. વેલજી કહે છે કે દુષ્કાળ ભરતા બોલ્યો, બાપા મેં તમારા રેડાના પાન તોડ્યા છે, ચોરી કર્યા છે. પછી મને થયું કે મેં પાપ કર્યું છે. એ પછી જે આ જીવરાજ છે એને વેલજી કહે છે કે મેં તમારા એરડાના પાન છે એ તોડ્યા છે, મેં તમારા ખેતરમાં ચોરી કરી છે, મને માફ કરો. ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે. અબોલા જીવ ખાતર ઘર મેળી દેનારને છેતર્યો છે, બાપા મને માફ કરો. એટલે એ કહે છે કે તમે તમારા જીવ જેવા બે બળદો છે એના માટે તમે તમારું ઘર પણ છોડી દીધું છે, તો આ માટે મેં ગુનો કર્યો છે, તેથી તમે મને માફ કરો. બાપા દસ દાડા પેલા મારે ત્યાં દીકરી જન્મી છે અને માને જરાય ધાવણ નથી. એક રબારીએ દયા થઈને પાકળ બકરી આપી છે, પણ માણસ માણસને ખાઈ દેવા વખતમાં બકરીને શું ખવડાવું? એટલે ના છૂટકે એમ. એટલે કે છે કે મારે ત્યાં એક દીકરીનો જન્મ થયો છે અને મારી જે પત્ની છે એને ધાવણ ન થતું, તો એને એક કોકે બકરી આપી છે, તો બકરીને પણ એને ખવડાવવા માટે તો કંઈક જોવે ને. એટલે કે બકરીને ખવડાવવા માટે મારે ન છૂટકે તમારે ત્યાં આવીને ચોરી કરવી પડે છે. જીવરાજનો ભાઈ મબક ખાઈ ગયો. આપ સામે જોતા મનોમન બોલ્યો, ભલા ભગવાન તું ખરો છે, હું બળદને દીકરા માનીને સીમમાં પડ્યો છું ને આને તે દીકરી દીધી તો ધાવણે પામતી નથી. એ ભગવાનને એવું કહે છે, ભગવાનની સામે વિનંતી કરે છે કે મારે તો કોઈ નથી પણ આને તો તે દીકરી દીધી છે, તો એનું પૂરું કરવા માટે તેને કોઈ ન દીધું. કંઈક વિચારીને જીવરાજે વેલજીને કહ્યું, વેલાવો હવે થાક્યો છું અને આ બધી માયા સિદ્ધ ને ભાઈ, કેમ તો તારી દીકરી ભૂખથી રડતી હોય અને હું અહીં મારા બળદને લીલો ચાર ખવડાવું તો ફટ છે મને. એના કરતા તો તું જ સંભાળે ને તારી દીકરી ભૂખી ન રહે ને મારા નામ કરશે તો મારા બળદને બચી જશે. વેચી ગદગદ થઈને ઉઠી ગયો. ત્યાર પછી એને કહે છે કે તું મારા બળદની સાચો છે, આ વાડી સાચો છે અને અહીંયાનું ધ્યાન પણ રાખજે જેથી કરીને તારી દીકરીને પણ
પૂરતું જે છે નવું જોવે છે એ બધું મળી રહેશે અને ભગવાન પણ આપણું કઈ ભલું કરશે. આમ વિચારી અને બે એકબીજા સામે જોઈ અને એની આંખમાં આંસુ આવી જાય છે અને બે એકબીજાની સાથે રડી પડે છે. સરસ મજાનો પાઠ છે. હવે નેક્સ્ટ લેક્ચર આપણે આજે આપણું ગુજરાતી સેમેસ્ટર 2 છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર છે. થેન્ક યુ.